विद्यार्थी मित्रों जय गुरुदेव नमस्कार ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। तो विद्यार्थी मित्रों केम छो मजामां ने? तो आगळना वीडियो में आपणे धोरण 3 માં એક સરસ મજાનું હનુમાનજીનો પાઠ સમજ્યા હતા। હનુમાનજીની વાર્તા સમજી હતી। હનુમાનજી જે ભગવાન રામના ભક્ત છે તે હનુમાન દાદા અને તેમના માતા-પિતા એ જંગલમાં રહેતા હતા અને એ વાર્તા મેં તમને આગળના વિડિયોમાં કહી હતી। કેવી રીતે હનુમાનજી હોય છે એ ઘરમાં તોફાન કરતા ધીંગા મસ્તી કરતા અને કેવી રીતે નાના થતા કેવી રીતે મોટા થતા એ આખી વાર્તા મેં તમને આગળના વિડિયોમાં સમજાવેલી હતી। તો આજે બીજી એક વાર્તા હનુમાનજીની જ આપવામાં આવી છે તો એ પણ તમને સાંભળવાની ખૂબ મજા આવશે। તો આ વાર્તા રાવણ અને હનુમાનજીની છે। જ્યારે રામજી હોય છે રામ સીતા અને લક્ષ્મણ એને તમે ઓળખો છો કે ભગવાન રામ સીતા અને લક્ષ્મણ હોય છે તેને 14 વર્ષનો વનવાસ થાય છે અને ત્યારે જંગલમાં રહેવા માટે જાય છે અને ત્યારે માતા સીતા હોય છે તેનું હરણ કરી જાય છે રાવણ। તો ત્યારની આ વાર્તા છે અને એ તમને સાંભળવાની ખૂબ મજા પડશે। તો ચલો આપણે શરૂ કરીએ। તો વાર્તા શરૂ થાય છે કે દરવાન એટલે જે નગરી છે સોનાની નગરી રાવણની જેને આપણે લંકા તરીકે ઓળખીએ છીએ। રાવણની નગરી છે મહેલ એ લંકા છે તેનું નામ અને તે આખું સોનાનું છે। તો ઈ નગરીમાં જે દરવાજા ઉપર જે બેઠા હોય છે જે સૈનિકો તેને દરવાન કહેવામાં આવે છે। તો દરબાર કરે છે કે મહારાજની જય હો। પહેલાના સમયમાં જે રાજાઓ હતા તેની સેવા માટે આવા બધા સૈનિકો હોય છે। તો દરવાજા ઉપર જે પણ વ્યક્તિ કોઈ આવતું હોય ત્યારે રાજાની પરવાનગી લેવામાં આવે છે। તેથી આ હનુમાનજી હોય છે એ સોનારી નગરીમાં જાય છે લંકામાં અને ત્યારે જે દરવાજે દરબાર ઉભો હોય છે તે પરવાનગી લેવા માટે રાવણ પાસે અંદર જાય છે અને ત્યારે રાવણ પાસે જઈને આ સૈનિક કહે છે કે મહારાજની જય હો। મહારાજ કેટલા સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે। વાનર જેવો કોણ હતું? તો કે હનુમાનજી। તો પછી રાવણ એને જવાબ આપે છે કે આવવા દો। પછી 4-5 સૈનિકો હોય
रावण
ત્યારે મંત્રીઓ હોય છે મંત્રીઓ અને સૈનિકો એ અંધમાંથી આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઉભા રહ્યા અને હનુમાન પોતાના ઊંચા સ્થાન પર બેઠા બેઠા હસતા રહ્યા હનુમાનજી આવી રીતે આસન બનાવ્યું તેથી બધા મંત્રીઓ અને સૈનિકો હોય છે ખૂબ જ ડરી જાય છે અને જ્યાં બેઠા હોય છે ત્યાં જ બેસી રહે છે અને એની સામે જોઈ રહે છે અને હનુમાનજી તો પોતાની પૂંછડીનું આસન એને બનાવ્યું છે તેની ઉપર બેઠા બેઠા હસે છે ત્યાર પછી આગળ જોઈએ રાવણ શું કહે છે જુઓ સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો અને આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો રાવણ કહે છે એ વાનરને એટલે કે હનુમાનજીને અભિમાની કહે છે પણ એ ખુદ એટલો અભિમાની હતો અને પૂંછડી એની સળગાવવાનું કહે છે મારી આજ્ઞાનું પાલન કરો એવું કહે છે સૈનિકોને ત્યાર પછી સૈનિકો ઉભા થાય છે અને સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા ગાભા ગોદડા ઝડપથી સળગી જાય એટલા માટે એ ગાભા ગોદડા લાવ્યા અને હનુમાન દાદાની જે પૂંછડી હતી તેને વીંટી દીધા અને ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડી તેલના મો અગ્નિ માર્ગે ફટાફટ પ્રગટાવાય જાય તેથી એમાં તેલ નાખે છે અને છેલ્લે દીવાસળીની પૂંછડી સળગાવે દીવાસળીથી પછી એ પૂંછડી સળગાવે છે જેવી પૂંછડી સળગી કે તરત જ હનુમાને પોતાનું પરાક્રમ
थोड़ा अपने प्रश्न जोई लईए। प्रश्न में पहला जो प्रश्न छे के सैनिकों कोने एक दोरड़ा थी बांधीने रावण ना सभागृह में लावे छे। सैनिकों कोने एक दोरड़ा थी बांधीने रावण ना सभागृह में लावे छे तो ये तमने खबर छे हमणा सभे वार्ता में जोयु के हनुमान जी ने। बीजो प्रश्न छे के हनुमान वानर नो अर्थ शुं समझावे छे। हनुमान वानर नो अर्थ शुं समझावे छे तो ये पण मैं तमने समझाव्यु के वा एटले थोड़ो अने नर एटले मनुष्य, थोड़ो मनुष्य एवो अर्थ समझावे छे। त्यार पछी आगळनो प्रश्न जोईए के हनुमाने मोटा થઈને શું કર્યું। હનુમાને મોટા થઈને શું કર્યું અને હનુમાને નાના થઈને શું કર્યું તો આન્સરમાં આવશે કે મોટા થઈને હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા અને નાના થઈને છાપડીમાંથી રોટલી ખાઈ લીધી। તો હનુમાને આવા પરાક્રમ કર્યા। પછી આગળનો છે કે ઘરમાં હનુમાન શું કરતા। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઘરમાં હનુમાન શું કરતા તો કે ઘરમાં હનુમાન ઘરના કામ ઝડપથી પતાવી દેતા અને બાકીનો બધો જ સમય તેમની માતા સાથે વાતો કરતા અને રમતા। તો સરસ મજાનો આ વાર્તા જોઈ આપણે। હવે હજી એક પ્રશ્ન આપણે જોઈએ કે હનુમાને અશોક વાટિકામાં શું કર્યું। હનુમાને અશોક વાટિકામાં શું કર્યું તો આપણે આન્સરમાં લખીશું કે હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી। ખેદાન મેદાન એટલે કે ખૂબ જ નુકસાન કર્યું તો હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી અને વૃક્ષમાંના બધા જ ફળો ખાઈ ગયા અને કેટલાક વૃક્ષો તો મૂળમાંથી ખેડી નાખ્યા। તો અશોક વાટિકામાં હનુમાનજીએ આવું આવું કર્યું। ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું। હનુમાન